हेलो फ्रेंड्स, प्रवीण आहिर किचन यूट्यूब चैनल में आपनु स्वागत छे। जय श्री कृष्ण एंड जय मुरलीधर। मित्रों, आज आप बनाए रसावाड़ा खमण, जे सूरत नो फेमस बजार चौकना जे एक रसावाड़ा खमण मळे ए टेस्ट में आप बनावाना छे। एमां आपणे जोशे आ मैं चणानी दाळ एक वाटकी एक लीधेली छे। आ फोतरी वगरनी मैं मगनी छड़ी दाळ लीधेली छे। आ फोतरी वगरनी मैं अड़दनी दाळ लीधेली छे। आ सूकेलू मरचू अने तज अने मरी लीधेला छे। आ आदु मरचानी पेस्ट छे। आ मीठा लीमड़ाना पान छे, जीरु छे। आपणे लाल मरचू पाउडर एवुं नहीं लेवानुं के आपणे आमां लाल आपणे कोई पण नथी वस्तु थवा देवानी। आपणी दाळने जे बनावानो रसो बनावानो छे ए आछो पीळो लीला उपर थवा देवानो छे। एटले लाल मरचू पाउडर તીખું આપણે થોડું કમથું લેવાનું છે। આ હળદર લેવાની છે, આ રાઈ છે, આ હિંગ છે, આ નિમક છે। આ બધું સ્વાદ અનુસાર લેવાનું છે। આ આપણે રસાવાળાનું જે રસો બનાવવાનો છે એમાં આ બધું આપણે સલાડ છે, આ લીલા ધાણા છે, આ નાયલોન સેવ છે, આ ટામેટાનું નાનું બારીક કટ કરેલ છે અને આ ડુંગળીનું બારીક કટ કરેલ છે અને આ ખમણ છે। આ આપણા ઘરનું જ બનાવેલું ખમણ છે। આપણે આટલી વસ્તુની જરૂર પડશે। આ પાણી છે અને આ તેલ છે। તો આપણે ગેસ ચાલુ કરશું અને આપણે આપણે આ ચણાની દાળને આમાં ડ્રાય રોસ્ટ કરીશું। આ દાળને એમાં થવા દઈએ। આ અડદની દાળ છે એને પણ એમાં થવા દઈએ। આ મરચું તજને તીખા છે એને પણ એમાં થવા દઈએ। આપણે એને ડ્રાય રોસ્ટ કરવાનું છે। આનો આપણે આની સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર વધુ રોસ્ટ કરવાનું છે। મિત્રો, આનો ટેસ્ટ જે આપણે ચોક બજારમાં રસાવાળા ખમણ સુરતના ફેમસ છે એના જેવો ટેસ્ટ આનો આવે છે। આવી રીતે બનાવશો, બહુ સરસ બનશે। મિત્રો, આપણે આ દાળને શેકાવાની સુગંધ બહુ મસ્ત આવવા માંડી છે। હવે આપણે આને ગેસ બંધ કરી અને નીચે લઈ લેશું। આપણે આને આટલી જ શેકવાની છે, આપણે આનો કલર ચેન્જ કરવાનો નથી। હવે આપણે આને ઠંડુ થવા દેશું। આપણે આ બાઉલમાં એને જવા દઈએ। હવે આને આપણે ઠંડી કરી લેશું। હવે આવી રીતે આને ઠંડુ થવા દેશું આપણે, પછી આપણે આનો પાવડર બનાવવાનો છે। મિત્રો, હવે આપણે આ દાળ ઠંડી થઈ ગઈ છે, હવે આપણે આનો પાવડર બનાવી લેશું। નાની જારમાં આપણે પાવડર બનાવવાનો છે। મિત્રો, હવે આપણે આને પાવડર બનાવી લીધેલો છે, ઢાંકણ ખોલીને જોઈ લઈએ। આપણો પાવડર સરસ થઈ ગયો છે। આવી રીતે આપણે પાવડર બનાવવાનો છે। હવે આ પાવડરને આપણે આ બાઉલમાં કાઢી લેશું। આમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે કે દાણો આખો ના રહેવો જોઈએ આપણે। હવે આપણે આમાં પાણી નાખીશું। અને આવી રીતે એને મિક્સર કરશું। સાઈડ ઉપર આપણે ગેસ પણ ચાલુ કરી દેશું અને એમાં તેલ પણ નાખી દેશું। આપણે થોડું ઉમથું તેલ નાખવાનું છે। આટલું મેં 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે। આનો ટેસ્ટ બહુ સરસ આવે છે મિત્રો, ખાવામાં બહુ મજા આવે છે।
हाँ वधारे सूरत में ज खवाय छे, यहाँ ज बने छे, आपणे आ सूरत में ज बने छे। આ પતલું થઈ જાય તો પણ કાંઈ ચિંતા નહીં કરવાની, આપણે આને પતલું જ બનાવવાનું છે। આવી રીતે કોઈ આન અંદર ગાંઠ ના રહી જવી જોઈએ, સરસ બધું કરી લેવાનું છે। સરસ બધું એકરસ થઈ ગયું છે। મસ્ત બની ગયું છે બધું। હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, એને આપણે મીડિયમ ફ્લેમ કરી નાખશું। એમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું, ચોથાઈ એક ચોથાઈ ચમચી આપણે હિંગ નાખીશું, એક ચોથાઈ ચમચી લાલ મરચું પાવડર નાખીશું, એક ચોથાઈ ચમચી આપણે હળદર નાખીશું, અને આ મીઠા લીમડાના પાન છે એ પણ એમાં નાખીશું। આદુ મરચાંની ટેસ્ટ છે પણ એમાં એ પણ નાખીશું। હવે એને આપણે સરસ બધું આવી રીતે કરી લેશું। હવે આપણે રસાની જે પેસ્ટ બનાવેલી છે એ નાખીશું। એમાં આપણે પાણી નાખીને નાખી દઈશું। આપણે હજી એમાં પાણી નાખીશું। દોઢ કપ મેં પાણી નાખેલું છે। આમાં આપણે લાલ મરચું પાવડર નાખવાનું નથી, કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો તો લાલ કલર ઉપર થઈ જાય, આપણે લાલ કલર આને કરવાનો નથી, આ પીળો અને લીલા કલર ઉપર જ હોય છે, આનો કલર એવો થવો જોઈએ લીલો અને પીળો। આ રસાવાળું એકદમ રસો વધારે જ હોય છે આપણા ખમણમાં, રસાવાળા ખમણમાં। આપણે હજી એમાં પાણી નાખીશું। એકદમ પતલું બેટર કરવાનું છે આપણે। આપણે અડધો કપ પાછું પાણી નાખી દઈએ છીએ। હવે આને આપણે 5 મિનિટ માટે ઉકાળશું। મિત્રો હવે આપણે આ 5 મિનિટ થઈ ગઈ છે, સરસ બધું ઉકળી ગયું છે, હાઈ ક્લાસ થઈ ગયું છે, મસ્ત। હવે આપણે આમાં લીંબુનો અડધો ભાગ આમાં થવા દઈશું। આપણો સરસ કલર આવી ગયો છે રસાનો। હવે એમાં આપણે થોડા લીલા ધાણા પણ થવા દઈશું। હવે આપણો રસો રેડી થઈ ગયો છે, હવે આપણે આને નીચે લઈ લેશું। મિત્રો હું નિમક નાખતા ભૂલી ગઈ હતી, આપણે નિમક પણ આવી રીતે નાખી દેવાનું છે,
સરસ કલર આપણે આવી ગયો છે રસાનું. હવે આપણે આને ગેસ બંધ કરી દઈએ અને આને એવી રીતે રહેવા દઈએ. હવે આપણે આ ખમણ છે, ખમણને હાથેથી આવી રીતે કટ કરી નાખશું. આવી રીતે કરી નાખવાનું છે આપણે ખમણને. આવી રીતે આખું અલગ થઈ જાય એવી રીતે કરી નાખવાનું છે. હવે આપણે બધું ઓકે કરી લીધું છે. હવે આપણે આમાં આ રસો નાખીશું. ખાવામાં ખૂબ મજા આવે રસાવાળા ખમણ. આવી રીતે હવે આપણે આ જે સલાડ છે એમાં થવા દેશું. પહેલાં ટમેટા નાખીશું. ડુંગળી નાખીશું. આવી રીતે મિત્રો તમે જોવો છો આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જરૂરથી ઘરે ટ્રાય કરજો. સરસ બનશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે, એટલે જરૂરથી ટ્રાય કરજો. અને પછી કેવી બની એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ બટન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી મારી નવી નવી રેસીપી તમને જોવા મળે. લાઈક કરજો, શેર કરજો. તો આપણા આ રસાવાળા ખમણ રેડી છે મિત્રો. આવી રીતે તમે સર્વ કરી શકો છો. આપણે સલાડની સાથે સર્વ કરેલું છે. બહુ મસ્ત બને, ખાવામાં પણ ખૂબ મજા આવે, બધાને ભાવે. તમને યોગ્ય લાગે એટલું તમે સલાડામાં નાખી શકો છો. તો આપણે આ રસાવાળા ખમણની ડીશ ઓકે થઈ ગઈ છે મિત્રો. તો ફરીથી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ જય મુરલીધર.